विद्यार्थी मित्रों, मारे YouTube चैनल में तमारो हार्दिक स्वागत है। एजुकेशन विथ गुजराती। आज आपने जोईशुं धोरण 10 गुजराती काव्य 19 एक बपोरे। तो चलो मित्रों, आजना वीडियो नी अंदर आपने जोईशुं काव्य नी समझ, काव्य ने गावन अने तेना शब्दार्थ, तेना जे तड़पड़ा शब्दों, पछी स्वाध्याय जे छे तेनी चर्चा आपने आ वीडियो में करी थी। जल्दी से लाइक नु बटन लाइक कर नाखो ने मारे चैनल ने सब्सक्राइब कर नाखो। सब्सक्राइब करो पछी बेल आइकन दबावानु भूलशो नहीं। तो चलो आपने जोईए एक बपोर काव्य 19 एक बपोर। कवि छे रावजी पटेल। साहित्य प्रकार छे उर्मी गीत। परीक्षा में पूछाई सके छे के काव्य 19 एक बपोर ना कवि तथा साहित्य प्रकार नु नाम जनावो। तो कवि छे रावजी पटेल अने साहित्य प्रकार छे उर्मी गीत। तो चलो काव्य तरफ आगर वधीए। तो मित्रों, हूँ जे गाऊ छू तो तमे काव्यनो राग बराबर सांभळी लेजो, तेमांथी छंद पण आवी शके छे। तो जुओ, सांभळी लो। मारा खेतरनी सेठेथी લ્યાં ઉડી ગઈ સાહસીમાં, ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ठारी दे आतापनी माँ, भार वेलो अग्नि मनी महुकीनी छाए तड़े पड़ी रहवा दे, मनी महुकीनी छाए वर मड़े पड़ी रहवा दे, भले आँखों आभरेली जाए रे, भले आँखों आभरेली जाए रे, गणा समूह घास उगी जाए रे, अले ए अले બળદની હડી હવે જોતરી સનઈ, મારા ખેતરની સેઢથી લ્યાં ઉડી ગઈ સારસી. તો મિત્રો, આ કાવ્ય એ અંગતમાંથી લેવામાં આવેલું છે। પૂછાઈ શકે છે પ્રશ્ન કે કાવ્ય 19 એક બપોર શામાંથી લેવામાં આવેલું છે? તો અંગતમાંથી લેવામાં આવેલું છે। મિત્રો, હું આશા રાખું છું કે તમને કાવ્યનો રાગ ગમ્યો હશે। આ રીતે રાગની પ્રેક્ટિસ કરશો તો કાવ્ય સરળતાથી યાદ રહી જશે। અને કાવ્યની સમજૂતીનો બીજો વિડિયો આપણે પછીના એપિસોડમાં જોઈશું। તો ચાલો મિત્રો, કાવ્યના કવિ રાવજી પટેલ, સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત, કાવ્યનો રાગ જોઈ લીધો છે, કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે તો અંગતમાંથી લેવામાં આવેલું છે। તો ચાલો મિત્રો આગળ વધીએ। તો શબ્દ સમજૂતી મોસ્ટ ટાઈમ પી આવે જ છે બધામાં, સમાનાર્થી શબ્દો પણ આમાંથી પૂછાઈ શકે છે। તો જુઓ, શેઠો એટલે કે બે ખેતર વચ્ચેની હદનો ખુલ્લો પટ્ટો। ત્યારબાદ લ્યો એટલે એલા અલ્યા, એક તુંકાર ભર્યો પુરુષવાચક સંબોધન છે, એલ્યા અલ્યા એમ પૂછી શકે। ત્યારબાદ તળપડા શબ્દો જોઈશું। જુઓ તો ઢોચકી એટલે ડોણી, માટીનું વાસણ। ત્યાર પછી ભારવેલો એટલે ચૂલામાં અગ્નિ ઉપર રાખવા વાળી, તેને સળગાવતો રાખવો। ત્યાર પછી અગ્નિ, તળપડા શબ્દો જુઓ, અગ્નિ અને અગ્નિ બેમાં સૌ ફેર પડે, ચોરની ભેદમાં પૂછાઈ શકે છે। ત્યારબાદ તળપડા રૂપોનું સુષ્ટ રૂપ પણ પૂછાઈ શકે છે, સમૂહ એટલે સમાન। ત્યારબાદ તળે એટલે નીચે। ત્યારબાદ આગળ જોઈએ તો નહીં એટલે નહીં, ત્યારબાદ છાંય એટલે છાંયડો। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ તળપડા શબ્દો અને જે અને
તળપળા શબ્દોને જે સમજૂતી આપેલી છે તે તમારે લખવાનું રહેશે. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈશું. તો મિત્રો, સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં નવનીતમાંથી શોધીને લખવાનું રહેશે. તો જુઓ, સ્વાધ્યાય તરફ એકવાર નજર કરીએ. સ્વાધ્યાય પ્રશ્ન એક, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ખેતરમાં સીઢે બન્યું હતું, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કે કવિ ક્યાં વૃક્ષની નીચે બેઠા હતા. પછી બીજો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર આપો કે ઢૂચકીમાં છાશ પાછી રેડવાનો કવિ કોને કહે છે. ત્યારબાદ કવિ ભાર વેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે. આ બધા જે પ્રશ્નો છે તે તમારી નવનીતમાંથી શોધીને લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન ત્રણ, બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે. પ્રશ્ન ચાર, સાંઠ આઠ લીટીમાં ઉત્તર આપો. તો સારસી ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દમાં વર્ણવો. ત્યારબાદ ગ્રામ જીવનમાં ખેતરવાડીનો બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. આ બધા જ તમામે તમામ શબ્દસમૂહ, તળપળા શબ્દો, સ્વાધ્યાય અને બધું જ તમારે ગુજરાતીની નવનીતમાંથી લખવાના રહેશે. હું તમને આઈએમપી પ્રશ્ન આપું છું જે તમારે તૈયાર કરવાનો રહેશે બોર્ડ અને પ્રિલિમિનરી પરીક્ષામાં જે હવે ફેબ્રુઆરીમાં લેવાનારી છે તેમાં આવશે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈ લો, એક જ છે. તો મારા ખેતરથી શેઠેની આલિયા ઉડી ગઈ સારસીમાં, ઢોકળીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આજે આટલી પંક્તિઓ જે છે તે પંક્તિનું તમારે સમજાવવાનું, એટલે ભાવાર્થ સમજાવો જેમ હિન્દીમાં આવતું હતું પણ કેવી રીતે હવે આને સમજાવવાનું તમારે રહેશે. સમજૂતીનો વિડીયો બનાવીશ ત્યારે તેને આ પંક્તિને મોસ્ટ ટાઈમપી કરી નાખજો. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો.